વાપી નજીક આવેલા બલીઠા ગામ ખાતે રૂપિયા 70 લાખના ખર્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। વાપીના બલીઠા ગામે દમણ તરફ જતા રોડના નવીનીકરણ માટે 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ કામગીરી શરૂ કરતા પહેલા તેનું ખાતમુહૂર્ત મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કનુભાઈ, આજે બલીઠાનો જે રસ્તો જે કેટલા વખતથી જે માંગ હતી તેનું આજે ખાતમુહૂર્ત થયું છે, અને ખાસ કરીને બાકીનો પણ વિકાસ જે બલીઠાનો થયો છે તેના માટે શું મંતવ્ય છે? બલીઠા એ વાપી તાલુકાની આમ જોઈએ તો સૌથી મોટી પંચાયત છે, અને અહીંયા જે વિકાસના કામો થાય છે એ એકદમ નોંધનીય છે, અને દરેક વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર સાથે જોડાયેલો હોવાથી અહીં આપણે કહીએ તો મેટ્રો સિટી જેવું વાતાવરણ છે। દરેક પ્રાંતના દરેક પ્રદેશના લોકો અહીંયા વસે છે, ત્યારે એક પ્રેમભાવથી આ આખો વિસ્તાર જ્યારે વિકસી રહ્યો છે ત્યારે ગામના સરપંચ શ્રી સુમિતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો રાકેશભાઈ, મનીષભાઈ, સંદીપભાઈ અને અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈની સાથે અનેકવિધ કામોનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે, અને એક રીતે જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીનો અને એક વિકાસના કામો માટેનો એક ગળ ગણાય એવું છે। સૌ પ્રથમ વાપી તાલુકા માટેની પાણીની યોજનાની રજૂઆત આ વિસ્તારના લોકોએ જ કરી હતી, અને એના લીધે 115 કરોડની પાણીની યોજના જે સરકારમાં રજૂ કરવામાં આવી અને એનો અમલ કરવામાં આવ્યો અને એનું લોકાર્પણ પણ થયું છે। આવી રીતે આ વિસ્તારના પાણી પીવાના પાણીનો પ્રશ્ન તો સોલ્વ થયો જ, હવે સાથે સાથે આ વિસ્તારના બીજા અનેકવિધ રસ્તાના કામો અને જે જરૂરિયાત છે એ બધા કામો પૂર્ણ કરવામાં આવશે। ખાસ કરીને જે ઓવરબ્રિજનું કામ અટકેલું છે એ ક્યાં સુધીમાં શરૂ થવાની સંભાવના છે? એ ઓવરબ્રિજનું કામ હવે એક બીજી પાર્ટીને આપવામાં આવ્યું છે અને તે પૂર્ણ કરશું। થેન્ક યુ।